સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, નેચરોપેથ અને આયુર્વેદની સદીઓથી દેણ. નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ સેગમેન્ટમાં વૈદ્ય રાજલ શુક્લના જય ધન્વંતરી. ફરીથી નવા વિષય સાથે આવી ગઈ. આજનો વિષય છે ગાઉટ, જેને આયુર્વેદની અંદર આઢ્યવાદ કહ્યો છે. સવારમાં ઉઠીને ચાલવા ગયા ત્યાં તો ચીસ પડાઈ ગઈ. અંગૂઠાની પાસે મોટો સોજો, લાલ કલરનો, અને એટલો બધો દુખે જાણે અંદર પસ થઈ ગયું હોય. પલ્સિંગ, એનું જે પેઇન છે એ જાણે પસ થયું હોય અને કેવું ધબકારા વાગતા હોય, ધબકારા લેતું હોય એવું પલ્સિંગ પેઇન થયું. રાતનો તાવ જેવું તો લાગતું જ હતું. એકદમ યાદ આવ્યું, આ મને શું થઈ ગયું? પછી અચાનક થયું કે મારા પપ્પાને પણ આવું થતું. જલ્દી જલ્દી ડૉક્ટર પાસે દોડી ગઈ. ડૉક્ટરે ટેસ્ટ કરાવવાનો આપ્યો, યુરિન ટેસ્ટ કરાવ્યો. એમાં યુરિક એસિડ પોઝિટિવ આવ્યો અને ડૉક્ટરે કીધું, તમને તો ગાઉટ છે. ખ્યાલ આવ્યો ને? આવા જ સિમ્પટમ સાથે ગાઉટ મોટા ભાગે પકડાતો હોય છે. આઢ્યવાત યુરોપની અંદર ઘણા વર્ષો પહેલાં બહુ જ બધા શ્રીમંતોને આ રોગ થવાની શરૂઆત થઈ. જૂનાકાળનો રોગ છે, કારણ કે આયુર્વેદમાં વર્ણવેલો જ છે. યુરોપમાં તો પાછળથી આવ્યો હશે, તો યુરોપમાં પાછળથી ખબર પડી હશે. અને એ બધા ધનિકોની લાઈફસ્ટાઈલ એક સરખી હતી. કેવી હતી? બેસી રહેતા હતા, ગુલામો પાસે કામ કરાવતા હતા, બીજા લોકો પાસે કામ કરાવતા હતા. ખૂબ જ શુગરવાળું એટલે કે સાકર મિશ્રિત મદિરા સેવન એટલે મદ્યપાન, આલ્કોહોલનું ખૂબ જ સેવન કરતા હતા. મચ્છી અને માંસ બે ખૂબ જ ખાતા હતા. એમના શરીરના જે વજન છે એ ખૂબ જ વધી ગયા હતા. આ બધી વ્યક્તિઓને આ રોગ ખૂબ જ દેખાવા માંડ્યો. અને આ જ જે લક્ષણો છે અથવા તો આ જ લક્ષણોવાળો વ્યાધિ આવી વ્યક્તિઓને ખૂબ દેખાવા માંડ્યો અને એને ગાઉટ નામ આપ્યું. ગાઉટ કેવું નામ આપ્યું? ગટ એટલે ગઠ્ઠો આપણે કરી શકાય. પગના અંગૂઠામાં, અંગૂઠાના મૂળની અંદર ગઠ્ઠા જેવા સ્વરૂપે થવાનું અથવા તો દેખાવાનું પ્રત્યક્ષ લક્ષણ થયું, એટલા માટે એને ગાઉટ એવી સંજ્ઞા આપી. જ્યારે આયુર્વેદમાં આ રોગને વાત રક્ત સાથે સરખાવ્યો. વાત અને રક્ત, મેં પહેલાં કીધું એમ પિત્ત અને કફ બંને પાંગળા છે. વાયુ એને લઈ જાય ત્યાં એ રોગ કરે. તો વાયુ છે એ અને પિત્ત બંને દોષના બગડવાથી રક્ત ધાતુ પણ બગડે અને એના લીધે આ રોગ થાય, એના માટે એને વાત રક્ત એવી સંજ્ઞા આપવામાં આવી. પરંતુ આ સાથે જ આ રોગને બીજું નામ પણ આપવામાં આવ્યું, આઢ્યવાત. આઢ્યવાત એટલે ધનિકોને થતો વાયુનો રોગ, એટલે એને આઢ્યવાત એવી સંજ્ઞા આપવામાં આવે. આયુર્વેદમાં પણ આ જ પ્રકારના એના કારણો બતાવવામાં આવ્યા, પરંતુ એમાં એક બે કારણ વધારે પણ બતાવવામાં આવ્યા. જે માંસ અને મચ્છીનું કારણ એ આયુર્વેદમાં બતાવવામાં આવ્યું, એની સાથે આયુર્વેદમાં વારસાગત લક્ષણ અને વારસાથી થતો રોગ એ વધારાનું બતાવવામાં આવ્યું. અને આ સિવાય વેગનું ધારણ કરનાર એટલે કે જેને જે નેચરલ આવેગ આવે છે, મળનો, મૂત્રનો, રડવાનો, છીંકનો, બગાસાનો, આ જે આપણા જે નેચરલ આવેગ આવે છે એ બધાને રોકવાથી વાયુની વૃદ્ધિ થાય અને આ રોગ થઈ શકે. એની સાથે દહીંનું સેવન વધારે કરનાર, એની સાથે દિવસે ઊંઘનાર અને રાત્રે જાગરણ કરનાર આ વ્યક્તિઓને પણ આ રોગ વધારે થઈ શકે છે
એવું આયુર્વેદમાં વધારાના જે કારણો છે એ જણાવ્યા. એલોપેથીની દ્રષ્ટિએ જોઈએ તો આપણા શરીરમાં કેમિકલ હોય ફ્યુરિન્સ, એના ફ્યુરેટ્સ બને, ડાયજેશન થાય એટલે ફ્યુરિન માટે ફ્યુરેટ્સ બને, અને એમાંથી સાઇડમાં જે બાય પ્રોડક્ટ કહેવાય એ રીતે યુરિક એસિડ્સના ક્રિસ્ટલ્સ બને. એ યુરિક એસિડ છે એ જનરલી યુરિન કિડની દ્વારા યુરિનમાં નીકળી જાય, પરંતુ અમુક વ્યક્તિઓ એવી હોય જેના શરીરની અંદરથી, જેના રક્તની અંદરથી આ પ્યુરેટ્સમાંથી જે બાય પ્રોડક્ટ તરીકે પેદા થયેલું જે યુરિક એસિડ છે એ કિડની બહાર ન ફેલાવતા, બહાર ન કાઢતા યુરિનમાંથી એ બ્લડની અંદર રહે. ધીમે ધીમે બ્લડનો ફ્લો થતો જાય એમ જે સાંધાઓ છે, સાંધા અને પગની આંગળીઓ, પગની આંગળીઓમાં શું છે, ગુરુત્વાકર્ષણના લીધે હાર્ટ તો પમ્પિંગ કરે પણ પગની આંગળીઓમાંથી ઉપરની તરફ બ્લડ લાવવું હોય તો વાર તો લાગે જ. તો પગની આંગળીઓમાં જે બ્લડનો જે સંચાર છે એ થોડોક પ્રમાણમાં ઓછો છે. હાથની આંગળીઓમાં પણ એવું જ છે. એટલે તમે જોજો લેબોરેટરીમાં હાથ જો હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવા જઈએ ને તો હાથની આંગળી ઉપર પ્રિક કરે તો ત્યાં એક જ ટીપું બ્લડ નીકળે. તો ત્યાં પણ બ્લડનો જે સપ્લાય છે, જે સંચાર છે થોડોક પ્રમાણમાં જે બીજા અવયવો છે, હૃદયની નજીકના અવયવો છે એના કરતાં પ્રમાણમાં ઓછો છે. એટલે ધીમે ધીમે જે યુરિક એસિડના જે ક્રિસ્ટલ્સ છે, યુરિક એસિડ્સ છે, એ ધીમે ધીમે જે બ્લડમાં છે એ બ્લડના ફ્લો દ્વારા એના ક્રિસ્ટલ્સ ધીમે 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 જે અંગૂઠાના મૂળનો સાંધો છે એ તરુણાસ્થિમાં જમા થાય છે, અને જમા થવાથી એસિડિક તો છે જ, નામ જ આપી દીધું યુરિક એસિડ. એસિડ હોય તો શું હોય, ગરમી તો હોય, લાલાશ, લાલાશ પણ હોય. આયુર્વેદની દ્રષ્ટિએ રક્ત ધાતુને બગાડનાર કોણ, તો કે પિત્ત, અને ત્યાં લઈ જનાર કોણ, એ પિત્તવાળું બગાડનારને ત્યાં લઈ જનાર કોણ, વાયુ. લાલ કલરનો સોજો પિત્તના કારણે, રક્ત બગડ્યું એના કારણે, અને લઈ જનાર દુખાવો શેના માટે, તો વાયુના લીધે. તો વાયુ, પિત્ત અને રક્ત ધાતુની દૃષ્ટિથી થતો આ રોગ શિરાગત વાયુ, શિરાઓમાંથી થઈને વાયુ ત્યાં બગાડે છે એટલે શિરાવહ સ્ત્રોતસ પણ બગડ્યું, દુષ્ટ થયું એવું માનવામાં આવે છે. એટલે ખૂબ જ જલ્દી જ્યારે એક્યુટ ફોર્મમાં હોય ત્યારે ત્યાં દુખાવાને દૂર કરવા અને એના માટે ઘણી બધી જગ્યાઓ પર, ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર જલોકા એટલે જળો હોય એને તાત્કાલિક મૂકી દે. જે જળો હોય એ જળો ખરાબ જે રક્ત છે એને ચૂસી લે અને ત્યાંનો સોજો તાત્કાલિક ઉતારે. દક્ષિણ ભારતમાં આ વધારે જોવા મળે છે. એક્યુટ જે પેઇન હોય ને એક્યુટ આવો સોજો હોય, તોદું હોય એને અને દુખાવો હોય, દર્દી પગ પણ ના મૂકી શકતો હોય ત્યારે જોવા મળે છે. આપણે આગળ વાત કરતા હતા કે ફ્યુરેટ્સ, એનાથી યુરિક એસિડ બને અને યુરિક એસિડથી આ રોગ થાય. તો પ્યુરેટ્સ શેમાં છે અને એમાંથી યુરિક એસિડ કઈ વસ્તુઓમાં છે, જો એ જ વસ્તુને રોકી દઈએ તો સંક્ષિપ્ત ક્રિયાયોગો નિદાન પરિવર્જનમ આયુર્વેદ શાસ્ત્ર કહે છે. કોઈ પણ રોગને મટાડવો હોય તો એના કારણને દૂર કરો એટલે એ એની પહેલી ચિકિત્સા થઈ. કારણ શું? પ્યુરેટ્સ આયુર્વેદમાં કદાચ પ્યુરેટ્સ એ વખતે નહીં શોધાયા હોય પણ ઋષિઓ આર્ષ દ્રષ્ટા હતા, એમણે બધા જ વાયુ થનારા આહારની ના પાડી દીધી. મેં આગળ કીધું એમ વાલ, વટાણા, ચોળા, પાપડી, મગફળી બધા શું થયા, બધા વાયુ વધારનાર થયા અને આ બધાના ડાયજેશનની માં પ્યુરિન છે જ, અને આ બધાનું ડાયજેશન થયા પછી યુરિક એસિડ ફોર્મ થાય જ છે. મગ અને મગની દાળ સિવાયના દરેક પ્રકારના કઠોળ બંધ કરવા પડે, દહીં બંધ કરવું પડે, ખાટી છાશ બંધ કરવી પડે, આંબલી બંધ કરવી પડે,
આમલી કેમ? એ તો થોડી વાયુ કરે છે, પણ પિત્ત તો વધારે છે ને, રક્તને તો બગાડે જ છે ને. ખાટો રસ છે જે પિત્તની વૃદ્ધિ કરે છે. તો આમલી, આમચૂર બંધ કરવું પડે, લીંબુ બંધ કરવું પડે. આયુર્વેદની દ્રષ્ટિએ જે ખાટા પદાર્થો છે એ બધા બંધ કરવા પડે. તો તમે કહેશો કે તો અમારે ખાવાનું શું? ખાટાની દ્રષ્ટિએ ખાટું ખાવું હોય તો આયુર્વેદ એવું કહે છે કે કોકમ અને આંબળા બંને ખાટા હોવા છતાં એની ખટાશ નડતી નથી. અને અમારા એક વૈદ્ય જે હાલ નથી, સ્વર્ગસ્થ છે, સ્વર્ગસ્થ સીપી શુક્લ સાહેબ, બધા જ આયુર્વેદવિદને એમનું નામ ખબર જ હોય, એમના મતે સાંભળેલું કે ગરમ કરેલી છાશ હોય કે ગરમ કરેલી કે વઘાર કરેલી છાશ હોય એ પણ નડતી નથી. એ એમનો અનુભવ હશે. પરંતુ જો સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા છે એ બધો છાશ પીનાર વ્યક્તિઓ છે. તમે એ માર્ક કર્યો, સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયામાં બધા જ છાશ પીવે, પણ સાઉથનો જે કોસ્ટલ એરિયા છે ને એ બધામાં આંબલી ખાય, અને ગોવા સાઈડનો જે પેલો કોસ્ટલ એરિયા છે ને એ બધા કોકમ ખાય. તો જ્યાં પણ દરિયા કિનારો છે ત્યાં સ્વભાવતઃ મંદાગ્નિ છે. તો મંદાગ્નિ જ્યાં સ્વભાવતઃ છે ત્યાં એવા ખાટા રસનું સેવન કરવું જે એસિડને વધારે ઉત્પન્ન કરે, જઠરાગ્નિને વધારે પ્રેરે, એને ઉત્પન્ન કરે અને ડાયજેશન સારું થાય. પરંતુ એ જ વસ્તુ જો અમદાવાદમાં કે વડોદરામાં ખાઓ, એવું જ ખાટું ખાવ અને એવી જ છાશ પીવો, તો પછી ગાઉટ પણ થાય અને બીજા પિત્તના વ્યાધિ પણ થાય. સમજી ગયા ને? આ જ રીતે ફૂડ, આહાર, અન્નમ વૈ પ્રાણાહા, અન્ન એ પ્રાણ છે, એટલે ફૂડમાં ફેરફાર કરવાથી, સંક્ષેપતઃ ક્રિયાયોગો નિદાન પરિવર્જનમ, નિદાનનું પરિવર્જન કરવાથી, બધા જ પ્રકારના કઠોળ છોડવાથી, આ પ્રકારે ખાટા પદાર્થો છોડવાથી ગાઉટથી બચી શકાય છે. તરત આવેલા ગાઉટમાં દવા શું કરવી? રસાયણ ચૂર્ણ અથવા તો રસાયણ ટેબ્લેટ, ગળો, ગોખરું અને આંબળા, થોડુંક એક કે બે ટીપા ઘી, અને ડાયાબિટીસ ના હોય તો સાકર સાથે લઈ લેવું. એક બે દિવસ લેવાથી સારો ફાયદો થશે, યુરિન વધારે પાસ થશે, અને જે વધારાનું યુરિક એસિડ જે જમા છે એ ધીમે ધીમે શરીરમાંથી નીકળી જશે. એ સમયે પાણી ખૂબ પીવું. પાણી ખૂબ પીવું એટલે શું? તમે મેં જે શરૂઆત કરી એ એવી રીતે કરી કે રાત્રે સૂતા અને સવારમાં મોટો ગાઉટ થયો હતો, અંગૂઠાના મૂળ પર સોજો આવ્યો હતો. તો રાત્રે સૂતી વખતે અને સવારમાં જ ઊઠીને આ રોગ વધારે એક્યુટ ફોર્મમાં જોવા મળે છે, ખૂબ જોવા મળે છે. ત્યારે એ સમયે એટલા માટે થઈને સવારે પાણીનો જગ ભરવાનો અને ધીમે 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 કરીને બ્રશ કરીને કે દાંતણ કરીને તરત બીજું કોઈ પણ પ્રકારનું ફૂડ લીધા પહેલાં એક જગ પાણીને બેસીને ધીમે ધીમે કરી, ઘૂંટડે ઘૂંટડે કરી, થોડી વાર ચાલી, થોડી વાર આસપાસ થઈ, અને બીજું કોઈ પણ ફૂડ લેતા પહેલાં, બીજું કોઈ પણ ભોજન લેતા પહેલાં, કંઈ પણ મોઢામાં મૂકતા પહેલાં પી જવું. 3-4 દિવસ કરવાથી જે શરીરમાં ભળેલો જે યુરિક એસિડ છે એ થોડો ડાયલ્યુટ થશે. તમે સાથે દવા તો લીધી જ છે, બીજા આરામ કર્યો છે, પ્રિકોશન પણ લીધા છે, એટલે કઠોળ પણ નથી ખાધી, એટલે ધીમે ધીમે 2 કે 3 દિવસે ધીમે ધીમે તમારો પગ હલાવી શકાય અથવા તો અંગૂઠોની મૂવમેન્ટ કરી શકાય એવી સ્થિતિમાં આવી જવાશે. આ કરવું. સાથે સાથે તાવ પણ હશે, ઝીણો ઝીણો, કારણ કે સોજો આવ્યો છે. તાવને દૂર કરવા માટે સંશમની પટ્ટી સવાર, બપોર, સાંજ અને રાત એવા સમયે લઈ શકો છો. સંશમની પટ્ટી ગળો ની વેલ આવે, એ ગળોની વેલ ને ક્યારેક લીમડા પર પણ ચડાવવામાં આવે, ક્યારેક જમીન પર પણ થાય. એ ગળો એ કટુ પૌષ્ટિક છે, કડવી હોવા છતાં તમારા શરીરની અંદર વીકનેસ નહીં લાવે.
કારણ કે મોટાભાગના કડવા દ્રવ્યો છે એ તમારા શરીરમાં વીકનેસ લાવવા માટે જવાબદાર છે. એટલે આયુર્વેદ હંમેશા ઉઠીને તરત કડું અને કરિયાતું ખાવાની સલાહ નથી આપતું. આયુર્વેદ શાસ્ત્ર ઉઠીને તરત ખાલી પેટે ગરમ પાણી પીવાની સલાહ નથી આપતું. આયુર્વેદની અંદર ક્યાંય વર્ણન નથી કર્યું કે ઊભા થઈને તરત બ્રશ કરીને તરત કડવું દ્રવ્ય લો. ઉલટાનું એવું કીધું છે કે સૌથી પહેલો કોળિયો મધુર લો, પૃથ્વી તત્વવાળો. મધુર રસ છે એમાં પૃથ્વી તત્વ છે. ડાયાબિટીસ હોય તો અલગ વાત છે, પરંતુ ડાયાબિટીસ નથી તો સવારમાં ઉઠીને કડવું દ્રવ્ય ન લેવું જોઈએ. ગાઉટની વાત કરીએ તો સવારમાં પાણી, મેં કીધું એમ, સંશમની વટી કટુ પૌષ્ટિક છે, એટલે સવાર બપોર સાંજ રાત તમે લઈ શકો છો. સોજો ઉતરે એ પછી સંશમની વટી વૈદકીય સલાહને અનુસાર બંધ કરી દેવી. એક વ્યક્તિને મટ્યો છે, તમે ખાલી રસાયણ અને સંશમની જ ઘર પૂરતી મર્યાદિત રાખી શકો. આ સિવાય હું બીજી દવાઓ બોલું છું એને વૈદકીય સલાહ સાથે જ લેવી. સંશમની વટી સિવાય એક્યુટ પેઇન માટે વેષ્ટિંદુ ક્યારેક ખૂબ કામ કરે છે, સારું કામ કરે છે. મહારાસના દી ક્વાત અને દશમૂળ ક્વાતનું જે કોમ્બિનેશન લેવાથી પણ ઘણો ફાયદો થાય છે. અમુક પ્રકારની ગુગળ, સલાય ગુગળ આની અંદર પેઇન રિલીવ કરવા માટે કામ કરે છે. ચંદ્રપ્રભા વટી ડાયુરેટિક છે, એ પણ સારું કામ કરે છે. હળવું ભોજન, સુપાચ્ય ભોજન કરવું જોઈએ, ચાવડું લેવું જોઈએ. અને હા, ગાઉટ થયો હોય અથવા તો ગાઉટના દર્દી હો તો હંમેશા ઠંડક હોય ત્યારે સ્વેટર વગર કે ઊની કપડાં વગર કે શરીરને ઓછા કપડાં પહેરીને નીકળવું નહીં, કારણ કે એનાથી ઠંડક શરીર ઉપર લાગવાથી, સ્કિન ઉપર લાગવાથી પણ ગાઉટ વધી શકે છે, એનું પેઇન વધી શકે છે, અને ના હોય શરીરમાં તો ફરી પણ થઈ શકે છે. ઘણીવાર એક જ વખત ગાઉટનો વેગ આવ્યા પછી બીજી વખત વેગ ઘણીવાર 2-3 વર્ષે પણ આવી શકે, અને જો ખાન પાન પ્રોપર ના હોય, બરાબર ના હોય, તો તરત અઠવાડિયા પછી પણ એનો વેગ આવી શકે. એટલે ગાઉટ એ એવો વ્યાધિ છે જે વારંવાર તમને યાદ કરાવે કે તમારા શરીરમાં પ્યુરેટ્સ પચતા નથી, પ્યુરિન પચતું નથી અને એવા ફૂડ પચતા નથી. હા, ફ્લાવર અને બ્રોકોલી એ બંને વસ્તુ પણ યુરિક એસિડ વધારે કરે છે, તો એ પણ છોડી દેવા ખૂબ જરૂરી છે. ગાઉટની અંદર શરૂઆતમાં જે શેક લો તો કપડાને ગરમ કરી અને એ જગ્યા ઉપર થોડોક શેક લઈ શકો. આ સિવાય આયુર્વેદની અંદર અગ્નિકર્મ પણ ઘણીવાર આપ્યા છે અને ઘણા લોકો કરતા પણ જોવા મળે છે, પણ એ જીર્ણ જે પરિસ્થિતિ છે એની અંદર એવી પરિસ્થિતિ આવી ગઈ હોય કે વારંવાર એક જ જગ્યાએ ગાઉટ થવાથી એ તરુણાસ્થિની અંદર એનેટોમિકલ ચેન્જીસ આવે અને એને લીધે મોટા ગઠ્ઠાના સ્વરૂપમાં એ દેખાય, એવા સમયે ઘણી વખત આયુર્વેદવિદ અગ્નિકર્મ આપતા હોય છે, જે લોકાવચારણ પણ એક્યુટમાં આપતા હોય છે. પરંતુ સંક્ષેપમાં કહું તો નિદાન પરિવર્જન અને તમારી જાતનું ધ્યાન તમે રાખો. બીજી વાત, આયુર્વેદમાં ગાઉટનો પૂર્વરૂપ દર્શાવ્યું છે. આયુર્વેદમાં આમ તો મોટાભાગના જે રોગો છે ને એના પૂર્વરૂપ દર્શાવે છે. પૂર્વરૂપ એટલે શું? તો પૂર્વરૂપ ભવે તેષામ, એટલે રોગના લક્ષણ થાય ને એના પહેલાં તમને રોગ શરીરમાં થવાનો છે એના પૂર્વ લક્ષણો થાય, જેને પૂર્વરૂપ કહેવામાં આવે. આ પૂર્વરૂપ રૂપે જ્યારે ગાઉટનો પેશન્ટ હોય અથવા તો ગાઉટ થયો હોય પહેલાં અને બીજી વાર જ્યારે વેગ આવવાનો હોય એના થોડાક દિવસ પહેલાંથી ગાઉટનો જે આઢ્યવાતનો જે રોગી છે એને કબજિયાત થવા માંડે, શરીરમાં પસીનાની અચાનક ગંધ આવવા માંડે અને વધારે ખાટા જેવી ગંધ આવે, આ સિવાય એને વિષાદનો રોગ થાય. વિષાદ એટલે કંટાળો પણ આવે અને ડિપ્રેસિવ પર્સનાલિટી થાય, નેગેટિવ વિચારો આવે અને ચીડચીડા પણ, સ્વભાવ ચીડચીડિયો થઈ જાય. જ્યારે એક યુરિક એસિડનો વેગ એક વખત આવી ગયો છે એવી વ્યક્તિને તમે ફરીથી વેગ આવતા પહેલાંના આ લક્ષણો જો તમે પૂર્વરૂપ રૂપે
જોઈ શકતા હો તો સમજી જવું ખૂબ જરૂરી છે. અને ઘરગથ્થુ ઉપાય તરીકે સંશમની વટી, રસાયણ અને પાણીનો ઉપયોગ, પાણીનો જે પ્રયોગ છે એ અને બધા જ પ્રોટીન ડાયટ તમે જો બંધ કરી દો તો આ રોગનો જે એક્યુટ જે વેગ આવે છે એને તમે રોકી શકો છો. તો આ થઈ ગાઉટ વિશેની પૂરી માહિતી. ફરીથી નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી વૈદ્ય રાજલ શુક્લને રજા આપશો. જય ધન્વંતરી. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, નેચરોપેથ અને આયુર્વેદની સદીઓથી દેણ.